કેમ છો વિદ્યાર્થી મિત્ર, આપણે બીજા ચેપ્ટરમાં થોડીક આગળની થિયરી તરફ પ્રયાણ કરીએ તો આપણને જે નેક્સ્ટ થિયરી આપી છે એમાં શું કહે છે કે કોઈપણ બિંદુમાં ધન વિદ્યુતભાર તમને આપ્યું હોય અને એના વિદ્યુત ક્ષેત્રમાં કોઈપણ આર અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તેનું સૂત્ર શું છે એ આપણે મેળવવાનું છે અંદર, બરાબર. તો આ જે ક્વેશ્ચન ખરો એ ઘણી બધીમાં બે બે માર્ક્સમાં પાછલી બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે, તો તમારે ખાસ કંઈ ધ્યાનમાં રાખવાનું બને છે અહીંયા આગળ. તો સૌથી પહેલાં જે પ્રમાણે કીધું એટલે આપણે વર્ણન કરવું પડે કે ભાઈ ધારો કે આકૃતિ દોરો અને એમાં ઉદ્ગમ બિંદુએ આપણે એક બિંદુવત ધન વિદ્યુતભાર લઈ લઈએ અંદર અને એને કેટલો કહી દઈએ, કેપિટલ ક્યુ કહી દઈએ અંદર, બરાબર છે. અને આ ઉદ્ગમ બિંદુથી આપણે આર અંતરે આર જેટલું સ્થાન સદિશ હોય એવું એક બિંદુ પી લઈ લઈએ અંદર અને આ જે પી બિંદુ પર છે આપણે શું કહેવા છે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે અને એને આપણે આ રીતના આકૃતિ દ્વારા બી દર્શાવવું તો દર્શાવી શકાય કે ના દર્શાવી શકાય અંદર, હા કે ના. હવે કહે છે શું કે ધારો કે કોઈ પરીક્ષણ ધન વિદ્યુત ભારને હવે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો છે શું કે આપણે જે એની પર કાર્ય કરીએ છીએ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એનું મૂલ્ય જે વિદ્યુત સ્થિતિમાન છે અંદર, પણ આપણે જે વિદ્યુત ભાર છે કેવો લેવાનો છે એક એકમ જેટલો વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર લેવાનો છે અંદર. એટલે એવું કહે છે કે આપણે જે પરીક્ષણ વિદ્યુત ભાર લઈએ છીએ ધન વિદ્યુત ભારને જ્યારે અનંત અંતરેથી અપાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરાવીને પી બિંદુએ લાવીએ તો આપણે બાહ્ય બળ આપીને જે કાર્ય કરીએ છીએ એ તમને કેવું મળશે, ધન મળશે, બરાબર. એક સગવડતા ભર્યા માર્ગ પ્રમાણે લીધું છે તો એવું કહે છે કે ધારો કે આ માર્ગ પરના પીડેશ જેવા બિંદુઓ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું હોય તો બળનું સૂત્ર તો આપણે જાણીએ છીએ, શું લખે છે ભાઈ એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ ભાગ્યા આર સ્ક્વેર. હવે અહીંયા આગળ આપણું જે પરીક્ષણ છે એનું મૂલ્ય એક કુલમ છે એટલે આપણે એની જગ્યાએ ખાલી એક લખી શકીએ કે ના લખી શકીએ અંદર, હા કે ના. અને અહીંયા આગળ જે તમે આર ડેશ લખો છો શું બતાવે છે, કોઈ પીડેશ બિંદુ છે એના રિગાર્ડિંગ સ્થાન સદિશ છે અંદર, સમજી ગયા કે ના સમજી ગયા અંદર, હા કે ના. તો આપણે શું કરીએ છીએ કે ભાઈ અહીંયા આગળ એના માર્ગને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાનો વિચાર કરીએ તો તમે અહીંયા આગળ મળતું સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ બરાબર શું લખી શકો, માઇનસ કે ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડી આર લખાય કે ના લખાય તમારું અંદર, કારણ કે તમે અહીંયા આગળ જે કાર્ય કરો છો કેવું કહો બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરો છો એટલે વિરુદ્ધ દિશા માટે આપણે અહીંયા આગળ શું કરીશું ઋણ મૂલ્ય ધ્યાનમાં લઈશું કે નહીં લઈએ અંદર, હા કે ના. હવે આપણે કુલ કાર્ય શોધવું હોય એટલે શું કરવું પડે, એનું સંકલન કરવું પડે અંદર, તો તમે અહીંયા આગળ કુલ કાર્ય માટે સંકલન લઈ શકો કે ના લઈ શકો અંદર, હા કે ના. હવે અહીંયા આગળ સંકલન લિમિટ ક્યાંથી ક્યાં આવશે, અનંત અંતરથી પી બિંદુનું અંતર કેટલું હતું આર હતું એટલે અહીંયા આગળ એ પ્રમાણે લેવી પડે કે ના લેવી પડે. હવે અહીંયા આગળ શું થશે કે અને કેપિટલ ક્યુ બહાર આવી જશે, અંદર રહેશે કોણ ખાલી વન અપોન આર સ્ક્વેર વધશે અને ડી આર, તો ચલો વન અપોન આર સ્ક્વેરનું સંકલન શું થાય તો આર સ્ક્વેરને ઉપર લઈ જાય એટલે કેટલી ઘાત થાય, માઇનસ બે ઘાત થાય. સંકલનમાં શું કરતા હતા, એક ઘાતનો ઉમેરો અને ઉપર જે આવે બેઠું લખતા હતા તો માઇનસ બે વધતા કેટલા થાય, માઇનસ એક થાય. તો આનું તમે લખો તો શું થાય, આરની માઇનસ એક ઘાત ભાગ્યા માઇનસ એક અને આને તમે સિમ્પ્લિફાઈડ કરો તો શું લખાય, માઇનસ સાઇન ઉપર લઈ લો અને આરની માઇનસ ઘાત એટલે વન અપોન આર એવું લખાય કે ના લખાય. એટલે ગોખી રાખવાનું હોય તો કે વન અપોન આર સ્ક્વેરનું સંકલન શું થાય, માઇનસ વન અપોન આર થાય અંદર, સમજ્યા કે ના સમજ્યા. તો અહીંયા આગળ સંકલનની અંદર તમને શું મળશે ભાઈ, માઇનસ સાઇન મળશે તો એ માઇનસ સાઇન બારની માઇનસ સાઇન પ્લસ થઈ ગયા કે ના થઈ ગયા. તો આપણી પાસે વધ્યું શું, કે ક્યુ અહીંયા આગળ વન અપોન આર અને સંકલનની લિમિટ હજુ તો મૂકવાની બાકી રહી, તો ચલો લિમિટ મૂકીએ તો શું લખાય, પહેલાં ભાઈ વન અપોન આર માઇનસ વન અપોન ઇન્ફિનિટી થાય, આ તો જવાબ ઝીરો થઈ ગયો એટલે વન અપોન આર આવે. તો તમને ફાઇનલી સૂત્ર શું મળ્યું ભાઈ, કાર્યનું કે ક્યુ બાય આર મળ્યું અંદર, હા કે ના. હવે વિદ્યુત સ્થિતિમાન શું છે, એકમ વિદ્યુત ભાર પર કરેલું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખો તો ડબલ્યુ ભાગ્યા ક્યુ લખવો પડે. હવે વિદ્યુત ભારનું મૂલ્ય તો આપણું વન છે એટલે જે ડબલ્યુનું સૂત્ર આવે એ જ સૂત્ર થાય કે ના થાય, કે ક્યુ ડિવાઈડ બાય આર, હા કે ના. એટલે જુઓ કે બળનું સૂત્ર શું લે છે આપણે ભાઈ, કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર લઈએ છીએ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું લેતું હતું આપણે, કે ક્યુ ડિવાઈડ બાય આર સ્ક્વેર રાખ્યું હતું અંદર. અને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય છે, કે ક્યુ ડિવાઈડ બાય આર થાય છે અંદર, સમજ પડે છે દરેક જણા આટલો પાઠ, હા કે ના. જો પહેલા કેસમાં બંનેઓના વર્ગ હતા, બીજામાં વિદ્યુત ભાર એક ઓછો થઈ ગયો અને ત્રીજામાં અંતર એક ઓછું થઈ ગયું અંદર, સમજી ગયા કે ના સમજી ગયા અંદર, હા કે ના. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કઈ રીતના મળ્યું ક્લિયર થઈ ગયું અંદર. હવે તમે જો ધ્યાનથી માર્ક કર્યું હોય અહીંયા આગળ તો વિદ્યુત સ્થિતિમાનનું જે સૂત્ર છે આપણને કે ક્યુ બાય આર મળે છે. તો અહીંયા આગળ એવું કહે છે કે બિંદુ જ વિદ્યુત ભાર ક્યુ માટે અંતર આરની સાથે સ્થિતિમાનનો ફેરફાર અને વિદ્યુત ક્ષેત્રના ફેરફાર બંનેઓની વાત કરો તો આપણે જોયું કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે, કે ક્યુ બાય આર છે અંદર. એનો મતલબ વિદ્યુત સ્થિતિમાનનો જે ફેરફાર કરો એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે,
જ્યારે એની સામે વિદ્યુત ક્ષેત્રની વાત કરો તો 1/r² સમપ્રમાણમાં છે અંદર. સમજ પડે છે કે નથી પડતો પાઠ? હા કે ના? તો એ જ બે પોઈન્ટ અહીંયા કંઈ લખીને આપ્યા છે. એટલે કહે છે શું કે આમ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર એ અંતર આર સાથે કેવી રીતના બદલાય છે આપણે જોઈ લીધું કે ભાઈ એક આરના વ્યસ્ત પ્રમાણમાં, જ્યારે બીજો ખરો એ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે અંદર, બરાબર. હવે આગલા પોઈન્ટમાં શું કહે છે કે વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ V બરાબર KQ / R દર્શાવે છે કે Q ધન હોય તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ધન મળે, અને જો Qનું મૂલ્ય ઋણ હોય તો દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પણ ઋણ મળે, અને વધુમાં બિંદુવત વિદ્યુત ભારના લીધે કોઈપણ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એ તેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઘટે છે અને વિરુદ્ધ દિશામાં શું થાય છે, વધે છે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? તો આમાં કે એટલું બધું શું કહેવાય કે ડેપ્થમાં હતું નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર પર વિદ્યુત બળ છે, વિદ્યુત બળ પરથી વિદ્યુત ક્ષેત્ર મળે, એના પરથી તમને વી મળે, એટલે બધા ભયો જ છે એકબીજાના અંદર, બરાબર. એટલે બધાની દિશાઓ આપણે એક સરખી ગણવી હોય તો ગણી શકે છે. હવે કહે છે કે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઉર્જા વચ્ચે તફાવત શું છે અંદર? તો વિદ્યુત સ્થિતિમાન શું કહે છે કે અનંત અંતરથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈપણ બિંદુ પર એકમ ધન વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. જ્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા શું કહે છે? કોઈપણ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય અંદર. એટલે કે એમાં પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય 0 હોતું, અરે સોરી, 1 એકમ જેટલું હોતું નથી, વધારે બી લઈ શકો છો અંદર, બરાબર. બીજું કહે છે કે આ વિદ્યુત તંત્રની સ્થિતિ ઉર્જા નથી અંદર, વિદ્યુત સ્થિતિમાન સ્થિતિ ઉર્જા નથી અંદર. જ્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા શું છે? જે તે વિદ્યુત તંત્રનું વિદ્યુત સ્થિતિમાન નથી અંદર. એટલે સ્વાભાવિક વસ્તુ બંને અલગ અલગ રાશિઓ થઈને એકમની વાત કરીએ તો આનો એકમ શું થાય છે? કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર, એટલે કે જૂલ પર કુલમ થાય, જેને બીજી લેંગ્વેજમાં આપણે વોલ્ટ કહીએ છીએ. જ્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા તો ભાઈ માત્ર ને માત્ર જૂલ જ છે અંદર. પછી આનું સૂત્ર લખી દો, અને આનું સૂત્ર લખી દો, કામ પૂરું થઈ ગયું અંદર, હા કે ના? તો આમ બે ત્રણ મુદ્દાઓ લખો એટલે તમારું કામ શું થઈ જાય, અહીંયા ગાડી થઈ જાય અંદર, બરાબર. ત્યાર પછી આપણને યાદ હોય તો આપણે પ્રથમ ચેપ્ટરમાં ડાયપોલની વાત કરી હતી. તો ડાયપોલ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર શોધ્યું તો વિદ્યુત સ્થિતિમાન કેમ બાકી રાખો છો? તો એ પણ આપણને આપી દીધું છે કે ડાયપોલના લીધે કોઈપણ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. તો સૌથી પહેલાં તમારે શું લેવા છે? ડાયપોલ લેવા છે જેની અક્ષ શું હોય ભાઈ, ઝેડ અક્ષ પર સંપાત થયું લઈ લો, કાં તો તમારે વાય અક્ષ લખવી હોય તો વાય અક્ષ લઈ લો, જે કીધું એ આપણે લેવાનું, આપણે કોઈ ફરક પડતો નથી અંદર. આપણે તો જે સિમ્બોલ લીધો એ સિમ્બોલ ભાઈ કન્ટિન્યુ રાખવાનો અંદર, સમજ્યા? હવે ડાયપોલ આપણે કઈ લીધી છે? જેને પર વિદ્યુત ભારનું મૂલ્ય Q હોય અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a હોય, અને એની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું થાય? Q ઇન્ટુ 2a થાય કે ના થાય અંદર, હા કે ના? તો આપણે અહીંયા ઘડી એનું અરેન્જમેન્ટ કંઈક આ રીતે કરીએ છીએ કે ભાઈ ધન વિદ્યુત ભાર ઉપર લઈએ, ઋણ વિદ્યુત ભાર અહીંયા લઈએ, અને ડાયપોલથી કોઈ પણ એક બિંદુ P લઈ લઈએ છીએ, અને આ P બિંદુ પર આ ડાયપોલના બે વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું શું કહીશું? સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું આપણે અંદર, બરાબર. હવે આ ફિગર ખરી એને મેં થોડીક મોડિફાઈડ કરું છું, અને એ ફિગર પ્રમાણે તમારે શું કહેવા છે? તમારો જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો છે અંદર, સમજ પડે છે અંદર? તો એ લોકો અહીંયા ઘડી આ લાઈન રોકે જ, પણ આપણે કન્ટિન્યુઅસ લાઈન દોરીશું લંબ, અને આ થાય. હવે આનો જે સ્થાન સદિશ ખરો R2 લઈ લો, આનો R1 લઈ લો, P પ્લસ Q થી, અને આ માઇનસ Q થી, અને આ ઉદ્ગમ બિંદુથી અંદર, સમજ પડે છે? અને ઉદ્ગમ બિંદુવાળા તમે શું લઈ લો ભાઈ? R લઈ લો. હવે જુઓ, P બિંદુ ખરું, બરાબર, એટલે કે એનો R ખરો એ 2a ની સાપેક્ષમાં બહુ મોટો હોય તો તમે શું કહેવાય કે R1 એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ R ને એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ R2 લઈ શકો અંદર, સમજ પડે છે દરેક જણા આટલો પાર્ટ, હા કે ના? બરાબર છે. અને બીજી વાત કરીએ કે તમે આ રીતે જ્યારે પોઈન્ટ ડ્રો કર્યા અંદર, હા બરાબર છે, તો અહીંયા આગળ એકચ્યુઅલમાં શું કહેવાય કે જ્યારે તફાવત લેવાની જરૂર પડશે આપણે આ થિયરીમાં, તો R1 છે ને R2 છે, તો R2 માઇનસ R1 તમને શું મળશે? આ લાઇન મળશે અંદર. અને અહીંયા આગળ આપણે ખૂણો કેટલો લઈ લઈશું? થીટા જેટલો સમજી લઈશું અંદર. આટલો પાર્ટ દરેક જણને ક્લિયર થઈ જાય છે, હા કે ના? બસ આટલું ક્લિયર થઈ ગયું, આપણી થિયરી લગભગ પતી ગઈ અંદર, બરાબર. હવે તમારે શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન શું હશે? ધનના કારણે મળતું અને ઋણના કારણે મળતું બેનો સરવાળો કર દો અંદર, હા કે ના? ચલો, ધનના કારણે શું મળશે? KQ ડિવાઇડ બાય શું હશે ભાઈ? એનું અંતર કેટલું છે? R1 વત્તા V માઇનસના કારણે કેટલું લઈશું ભાઈ? KQ ડિવાઇડ બાય R2 લઈશું અંદર, હા કે ના? સમજ પડે? પણ એ વિદ્યુત ભાર ઋણ છે, એટલે અહીંયા ઘડી જવાબ શું લખવો પડે? ઋણ લખવો પડે. બંનેમાં KQ કોમન છે, કોમન છે, કાઢ નાખો ભાઈ. તો KQ કોમન નીકળી ગયા તો અંદર વધશે શું બોલો? બરાબર, 1/R1 માઇનસ 1/R2 વધશે કે નહીં વધે અંદર, હા કે ના? બરાબર છે. હવે તમારે આનો લસા લઈ લો તો તમને શું મળશે? KQ R2 માઇનસ R1 ભાગ્યા R1 R2 મળે કે ના મળે અંદર, હા કે ના? હવે આપણે સૌથી પહેલાં R2 માઇનસ R1ની વાત કરીએ તો અહીંયા ઘડી આપણે કોઈક M નામ આપી દો, અહીંયા ઘડી AB નામ આપી દો, તો આપણે AM લખી શકીએ કે ના લખી શકીએ અંદર, હા કે ના? તો તમને અહીંયા ઘડી પરિણામી વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું? KQ ડિવાઇડ બાય અહીંયા AM લખીશું અને ભાગ્યા
બરાબર આર વન આર ટુ, અમે તમને કીધું હતું કે ભાઈ આર વન આર ટુનો ગુણાકાર છે લગભગ આર જેટલા છે, એટલે આપણે અહીંયા આગળ આર વન આર ટુની જગ્યાએ આર ઇન્ટુ આર લખે એટલે આર સ્ક્વેર લખાય કે ના લખાય અંદર, હા કે ના. હવે આપણે વાત કરીએ એ એમની વાત કરીએ અંદર, બરાબર એ કઈ રીતના શોધીએ, તો જો આ કાટકોણ ત્રિકોણ બને છે આ તમારો, અહીંયા આગળ 90 ડિગ્રી બને છે. હવે આ જે અંતર ખરું ડાયપોલના બે બિંદુ વચ્ચે 2a લેવાય કે ના લેવાય અંદર, આ ખૂણાને આપણે થીટા લઈ લઈએ, બરાબર. તો આપણે શું કરવું છે, આવું જોઈએ અને આવું જોઈએ, બરાબર છે. તો સીધી વસ્તુ છે અહીંયા આગળ કે આ તો તમારો શું છે વિકર્ણ છે, અને આ તમારી એના માટે કે પાસેની બાજુ, તો આપણે શું વ્યાખ્યાયિત કરવું પડે, કોસ થીટા કરવો પડે. તો કોસ થીટા બરાબર શું થાય, પાસેની બાજુ બરાબર, એટલે કે આપણો પેલો am થશે લંબ અંતરવાળો, હા કે ના, બરાબર. અને ભાગ્યા શું આવશે, 2a આવશે. તો આપણે amનું રિપ્લેસમેન્ટ મળી ગયું કે ના મળી ગયું, શું મળી ગયું, 2a કોસ થીટા. તો ફાઇનલી આપણું જે વીનું સૂત્ર હતું એ શું બનશે, kq બ્રેકેટમાં 2a કોસ થીટા ભાગ્યા શું આવશે, આર સ્ક્વેર આવશે કે નહીં આવે અંદર, સમજ પડે છે દરેક જણને. હવે ક્યુ અને 2a ને તમે ભેગા કરો તેની જગ્યાએ શું લખાય ભાઈ, p લખાય, કોસ થીટા અને ભાગ્યા શું છે, આર સ્ક્વેર છે કે નહીં અંદર, હા કે ના, બરાબર છે. હવે તમે શું કરો, અહીંયા આગળ આ જે પી ખરો એ ડાયપોલ મોમેન્ટ છે, હવે કે સાથે તો ખૂણો બનાવે નહીં, કોની સાથે બનાવશે, અંતર સાથે જ બનાવવાનો છે અંદર, બરાબર. તો એમની વચ્ચેનો ખૂણો થીટા છે આપણે માની લીધું. જો અહીંયા આગળ તમે લંબ આ રીતે દોરો છો, તો અહીંયા આગળ આનો અહીંયા આગળ ખૂણો લો કે અહીંથી આ આપણે સોરી આ સમાંતર છે ને આ સમાંતર છે, એટલે તમે આમ રીતે ખૂણો લો કે આ લગભગ તમને ક્યાં મળશે, સરખા જ મળશે. તો આપણે અહીંયા આગળ આર કેરેટ લખી દઈએ તો ચાલે કે ના ચાલે અંદર, હા કે ના, બરાબર છે. તો તમારું જે ઇક્વેશન ખરું એ અપડેટ થઈને શું મળશે અહીંયા આગળ, બે કે પી ડોટ આર કેરેટ મળશે, કારણ કે કોસ થીટા હતું એટલે કોસ થીટાનું રિપ્લેસમેન્ટ આપણે કોથી કરવું પડે, ડોટ કેરેટ કરવું પડે, અને ભાગ્યા શું આવશે, તમારું આર સ્ક્વેર આવશે. તો આપણું જે સૂત્ર હતું તે મળી જાય કે ના મળી જાય, કારણ કે આર કેરેટ છે એનો મતલબ શું થયો, એકમ સદિશ છે તો એનું મૂલ્ય તો એક જ હોય, એટલે શું થશે, પી ગુણ્યા એક ગુણ્યા કોસ થીટા. તો પેલું જે સૂત્ર હતું એ મળી ગયું કે ના મળી ગયું અંદર, હા કે ના. તો આટલું બધું આપણે લાંબી જફા કરવાની કોઈ જરૂર નથી, સીધે સીધું આપણું સૂત્ર આવી જાય છે અંદર, શું છે, kp આર કેરેટ ડિવાઈડ બાય આર સ્ક્વેર માં, ત્યાં બી કટપ્પા મળતો હતો અહીં બી કટપ્પા મળે છે અંદર, સમજી ગયા કે ના સમજી ગયા અંદર, હા કે ના. અને ધ્યાનથી તમે એના મૂલ્ય પર ફોકસ કરો તો તમને વીનું મૂલ્ય ખરું એ કઈ રીતે જોવા મળે છે, ભાઈ આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે અંદર, સમજ્યા કે ના સમજ્યા. એટલે કે અહીંયા આગળ ડાયપોલને કારણે ઉદ્ભવતું જે વિદ્યુત સ્થિતિમાન ખરું અંદર, બરાબર, એ કોના અનુસાર બદલાય છે, 1/r² પ્રમાણે બદલાય છે. તમને નીચે કન્ક્લુઝનમાં લખવાનું રહેશે કે બિંદુ જ વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન 1/r અનુસાર, જ્યારે ડાયપોલને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન ડાયપોલથી અંતર સાથે 1/r² સૂત્ર અનુસાર શું થાય છે, ઘટે છે. અને આ સમીકરણ કોઈ પણ ડાયપોલ માટે તમે લાગુ પાડવું હોય તો પાડી શકો છો. અને કહે છે કે લંબાઈ 2a ખરી નાની છે, એટલે આપણે પેલો જે આર લીધો એની સાપેક્ષમાં 2a કેવો છે, નાનો છે અંદર, સિમ્પલ વસ્તુ છે. તો આ રીતે તમારે શું કહે કે ડાયપોલની થિયરી આવે છે. હવે ડાયપોલની થિયરીના સ્પેશિયલ કિસ્સાઓ આવે છે, તેના માટે શું કહે છે કે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખીને તેના નોંધપાત્ર મુદ્દાઓ જણાવતો. ચલો સૂત્ર તો આપણને ખબર જ છે અંદર. હવે કહે છે શું કે વિદ્યુત ડાયપોલના કારણે કોઈપણ બિંદુએ જે મળતું વિદ્યુત સ્થિતિમાન ખરું એ માત્ર આર પર આધાર રાખતું નથી, પણ તે બિંદુના સ્થાન સદિશ પર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેના ખૂણા પર પણ શું કરે છે, આધાર રાખે છે, કારણ કે કોસ થીટા હતો અંદર, હા કે ના, સમજ પડે છે. બીજી વસ્તુ કે આ જે ડાયપોલથી અંતરથી જે ઘટે છે કયા પ્રમાણે ઘટે, 1/r² પ્રમાણે ઘટે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ઘટતું હતું, 1/r³ પ્રમાણે ઘટતું હતું અંદર, હા કે ના. એટલે તમે જોઈ શકો છો કે જે વિદ્યુત ક્ષેત્ર કરે છે એના કરતા 1 - r માં કોણ કામ ચલાવે છે, v ચલાવે છે અંદર, સમજ પડે છે આટલો પાર્ટ, હા કે ના, બરાબર. અને ત્યાર પછી શું કહેવાય કે તમે એના જુદા જુદા ખૂણાઓ માટે વાત કરો તો એવું કહે છે કે તમે જો તમારું પી બિંદુ ખરું એ ડાયપોલની અક્ષ પર લઈ લો અંદર, તો થીટા બરાબર 0 થાય અથવા તો પાઈ થાય, તો એ વખતે તમને તમારા જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ખરું એ કાં તો ધન kq/r² મળશે કાં તો માઇનસ મળશે અંદર, સમજ પડે છે કે નથી પડતો પાર્ટ, હા કે ના. યાદ રાખજો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ન હોય, આ ડાયપોલથી વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે, એ તમને કેવું લાગશે, પેલા જેવું જ લાગશે અંદર, સમજ પડે છે. પરંતુ જો તમે વિષુવરેખા પરનું કોઈ બિંદુ લેતા, એટલે કે લંબ બિંદુ ડાયપોલ છે એની લંબ અક્ષ પર કોઈક લેતા હોય, તો અહીંયા આગળ ખૂણો કેટલો બને છે ભાઈ, 90 ડિગ્રી બને છે. અને એ વખતે તમારો જે વિદ્યુત સ્થિતિમાનનું ખરું એનું મૂલ્ય શું મળે છે, 0 મળે. જ્યારે પેલામાં વિષુવરેખા માટે મળતું હતું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને મળતું નથી અંદર, સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણા આટલો પાર્ટ. તો આપણે આ વિડીયોમાં શું કહેવાય કે બિંદુવત વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલથી મળતા વિદ્યુત સ્થિતિમાન વિશેની શું કરી વાત કરી અંદર, બરાબર. પછી આના રીતે બીજા જે ટોપિક્સ ખરા આપણે બીજા વિડીયોમાં વાત કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.